સલામ ઓલેકુમ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર ટુ વિશે ભણતા હતા અને એની અંદર આપણે દ્રાવણ વિશે ભણતા હતા અને દ્રાવણની અંદર દ્રાવણના પ્રકારો આપણે જોયા હતા મિશ્ર ધાતુ વિશે જોયું હતું ત્યારબાદ દ્રાવણ જે છે તે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે તેના વિશે પણ આપણે ભણેલા હતા હવે આજે આપણે જે છે સાંદ્રતા શું છે તેના વિશે આપણે આગળ જોઈએ તો એક મિનિટ હા દ્રાવણની સાંદ્રતા વિશે આપણે આજે માહિતી મેળવીએ તો ઓકે દ્રાવણની સાંદ્રતા એટલે શું તો કોઈ નિયત તાપમાને ચોક્કસ તાપમાને આપેલ જથ્થાના દ્રાવણમાં એટલે કોઈ જથ્થો હોય બરાબર જથ્થો જો એ જો એ ઘનમાં હોય ઘન સ્વરૂપે હોય તો તેનું વજન લેવામાં આવે અને જો એ પ્રવાહી સ્વરૂપે હોય તો તેનું કદ લેવામાં આવે

એટલા પ્રમાણે એ દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે છે એટલે કે દ્રાવણની અંદર ઓગરેલ અથવા તો દ્રાવણની અંદર રહેલ દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર બીજી એક અહીંયા તમને એક એ આપી છે વ્યાખ્યા આપી છે તે આપણે જોઈએ તો એ શું છે કે નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં બરાબર વજન કેમ છે અહીંયા કારણ કે આપણે પેલું બીજું એક ઉદાહરણ પણ જોયું હતું સમાગ અને વી સમાન અંદર રેતી અને મીઠું બરાબર એમાં રેતી અલગ હોય છે મીઠી મીઠું જે છે તે અલગ રહે છે બરાબર તો એક ઘન સ્વરૂપ છે તો ઘન સ્વરૂપ જ્યારે હશે ત્યારે તેને લેવામાં આવશે વજનની અંદર અને જો પ્રવાહી સ્વરૂપે હશે તો તેને લેવામાં આવશે કદ સ્વરૂપે તો નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગ્રેલ દ્રાવ્યના જથ્થા અહીંયા યાદ રાખજો દ્રાવ્ય કોને કહેવામાં આવે દ્રાવક કોને કહેવામાં આવે દ્રાવણ બરાબર આગળ મેં તમને કહ્યું હતું કે એક મીઠાનું દ્રાવણ હોય છે બરાબર એમાં બે વસ્તુ હોય છે એક હોય છે મીઠું હોય છે અને બીજું જે છે તે પાણી હોય છે તો મીઠું જે છે તે દ્રાવ્ય છે અને પાણી જે છે તે દ્રાવક છે મીઠું દ્રાવ્ય છે અને પાણી દ્રાવક છે બંને ભેગા મળે બરાબર મીઠું પાણીમાં ઓગળી જશે હવે જે વસ્તુ બની ગઈ તેને કહેવામાં આવે છે દ્રાવ્ય પદાર્થનો જથ્થો દ્રાવકના જ્ઞાત જથ્થામાં કેટલો છે તે દર્શાવે છે બરાબર એટલે કે માની લો કે આપણે કોઈક દ્રાવણ બનાવીએ મીઠાનું દ્રાવણ તો આપણને ખબર છે કે સો એમ પાણી છે અને જે આપણું જે મીઠું છે તે કેટલા ગ્રામ છે બરાબર તો એ આપને મતલબ ખબર છે બરાબર કે એની અંદર એક લીટર ચારસો નાખીએ તો આ જે જ્ઞાત જથ્થો છે એટલે કે આપણે જાણીએ છીએ કે તે જથ્થો કેટલો છે તો એ દ્રાવણમાં રહેલા મીઠાનું પ્રમાણ બરાબર જેટલું પ્રમાણ રહ્યું હોય તેને તે દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે આગળ જઈએ તો સાંદ્રતા જે છે તેને બે રીતે દર્શાવવામાં આવે છે એક હોય છે વજન આધારિત અને બીજી હોય છે કદ આધારિત બરાબર વજન આધારે આપણે સૌથી પહેલા લઈએ કે વજન આધારિત કઈ રીતે હોય અને તેને શું કહેવામાં આવે તો વજન આધારિત લઈએ તો સો ગ્રામ દ્રાવણમાં માની લોકો એક દ્રાવણ છે જેનું સો ગ્રામ છે બરાબર તો સો ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને

ફરીથી સમજી લો સો ગ્રામ ડ્રાવણની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ હોય બરાબર એ દ્રાવ્ય પદાર્થનું આપણે વજન કરી લઈએ અને એ વજન જેટલું હોય બરાબર દસ ગ્રામ હોય પચ્ચીસ ગ્રામ હોય પચાસ ગ્રામ હોય તો એ વજન કરેલું જે સંખ્યા છે બરાબર એને કહેવામાં આવે છે વજન વજનથી ટકાવારી બરાબર એને અહીંયા દર્શાવેલું છે પર્સન્ટેજ વડે એટલે કે આ ટકાવારી ડબલ્યુ

તો દ્રાવ્ય જે છે તે પ્રવાહી છે એટલા માટે હવે એ જે ગણતરી થશે તેને કહેવામાં આવશે વજન કડ ટકાવારી બરાબર ડબલ્યુ બાય વી ડબલ્યુ એટલે વેઇટ ને વી બાય વોલ્યુમ બરાબર એટલે કે પ્રવાહી સ્વરૂપ હોય તો તેને માપવા માટે કે કેટલા કદ છે સો એમ એલ છે પચાસ એમ એલ છે પાંચસો એક લીટર તો એ રીતે ગ્રામમાં આવશે અને જે દ્રાવક બનશે દ્રાવણ હશે બરાબર આપણું તે છે પ્રવાહી સ્વરૂપે એટલે તે આવશે કડ માં અને તે કરે મિલીગ્રામ છે બરાબર એમએલમાં તેને દર્શાવવામાં આવ્યું છે બરાબર ઉપર ગ્રામમાં બંને કયો તો ઉપર ગ્રામમાં દર્શાવ્યું છે અહીંયા પ્રવાહી છે એટલે તેને શેમાં દર્શાવ્યું છે એમેલ ની અંદર બરાબર ગુણ્યા સો ઉપર જેવું છે ફરક એટલો છે કે વજન વજન થી હોય તો બંને ગ્રામ આવશે બરાબર અને વજન હશે તો દ્રાવ્ય ગ્રામમાં આવશે અને દ્રાવણ જે છે તે માં આવશે બરાબર સમજાયું હશે તમને હવે આગળ જઈએ આગળ આવે છે નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ તો દ્રાવણમાં નિલંબન વિશે વાત કહેવામાં આવે તો જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલ હોય તેને નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર માની લો કોઈ દ્રાવણ છે આપણી પાસે એક બીકરમાં કે એક ગ્લાસમાં કોઈ સાધનમાં દ્રાવણ છે દ્રાવક શું છે પાણી છે અને દ્રાવ્ય તરીકે કોઈ બીજો ઘન સ્વરૂપ છે બરાબર કે જે દ્રાવ્ય દ્રાવક ની અંદર ભેગું થઈને ઓગળી જાય છે બરાબર ઓગળીને પછી તે એક દ્રાવણ બનાવે તો આ જે દ્રાવણ બને છે દેખાય છે તે કણો કેવા છે સંપૂર્ણપણે ઓગળી જતા નથી એના નાના નાના કણો આપણે નજીકથી નરી આંખે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને સરળતાથી જોઈ શકીએ બરાબર તો એવી જે રચના આવેલી હોય અથવા તો એવું જે માધ્યમ બનેલું હોય તો એવા દ્રાવણ ને કહેવામાં આવશે નિલંબિત થતું નથી એટલે ભેગું નહીં થાય એને શું કહેવામાં આવશે વિસમાંગ કહેવામાં આવે છે ઓકે ઉદાહરણ તરીકે અને વિસમાંગ છે એટલે આપણે તેને નળી આંખે પણ જોઈ શકીએ ઉદાહરણ લઈએ અલ્પ દ્રાવ્ય અલ્પ દ્રાવ્ય દ્રાવ્ય એટલે કે તે સંપૂર્ણપણે દ્રાવ્ય થતું નથી અલડું દ્રાવ્ય થાય છે અને તેના કણો જે છે તે દેખાય છે એટલે એટલા માટે એને અલ્પ દ્રાવ્ય કહેવામાં આવે તો છેલ્ફેટ નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટ ના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે એટલે બી એસઓ ફોર બેરિયમ સલ્ફેટ ને જ્યારે આપણે પાણીની અંદર નાખીએ જો તમને આકૃતિમાં બતાવ્યું છે બરાબર બીકરની અંદર જે છે આ બીકર બીકર છે છે અને અને આ આ અંદર કસનડી વડે બેડિયમ સલ્ફેટ જે છે તે ટીપા સ્વરૂપે નાખવામાં આવે છે તો તે તમે જોઈ શકો છો કે અવક્ષેપ બને છે બરાબર એટલે કે સફેદ રંગ જેવું ધારણ કરે છે તો બેરિયમ સલ્ફેટના કણો જે છે તે પાણીમાં જઈને પાણીમાં વિક્ષેપિત વિક્ષેપિત થઈને માધ્યમ બનાવે છે થવું એટલે કે એની અંદર આખા ફેલાઈ જાય છે બરાબર વિક્ષેપિત થઈ જાય છે ફેલાઈ જાય છે અને અપારદર્શક અપારદર્શક એક માધ્યમ બનાવે છે અપારદર્શક એટલે એની અંદરથી આપણે જોઈ શકીએ નહીં પાણીનો ગ્લાસ તમે એમ રાખો તો એની અંદર જોઈ શકશો પરંતુ જો આવું અપારદર્શક માધ્યમ એટલે તમે આરપાર જોઈ શકો નહીં બરાબર બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તળતા દેખાય છે મેડિયમ સલ્ફેટના કણો જે છે તે પાણીમાં કેવા હોય છે અદ્રાવ્ય સ્વરૂપે આપણને તળતા દેખાશે એટલે કે આપણને ખબર પડશે કે આ કણો તેમ થાય છે બરાબર એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે ઓગળતા સંપૂર્ણ ઓગળતા નથી આથી તેને શું આપણે કહી શકીએ કે નરી આંખે જોઈ શકીએ છીએ બરાબર તેના કેટલાક ઉદાહરણ છે આપણે ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા ચૂનાના પથ્થરના પાણીમાં ચૂનાનું પથ્થર હોય છે ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ પાણીની અંદર ચૂનાના પથ્થર નાખવામાં આવે તો તે આ જ પ્રકારનું નિલંબિત દ્રાવણ બનાવશે એટલે કે તેના ચૂનો જે છે તે સંપૂર્ણ તેના જે કણો છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ઓગળશે નહીં ઓકે બીજું છે સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ બરાબર સ્ટાર્ચ જે છે પાવડર હોય છે એ પાવડરને પણ આપણે પાણીમાં નાખીએ તો એ સંપૂર્ણપણે તેની અંદર ઓગળતું નથી તે અંદર તેના કણો આપણે જોઈ શકીએ છીએ બરાબર તો આ બે તેના સારા ઉદાહરણ છે હવે નિલંબન દ્રાવણના ગૂંઘર્મો જોઈએ બરાબર તો કેવું હોય છે તો આ દ્રાવણ જે છે તે સૌથી પહેલા તો કેમ તેની અંદર કણો જે છે તે સંપૂર્ણપણે ઓગળતા નથી કણો બહાર દેખાય છે ચાલો આગળ તો સૌથી પહેલા શું આવશે તો એ જે છે તે વિ સમાગ મિશ્રણ છે પછી બીજું નિલંબન ધરાવતા કણો નળી આંખે આપણે જોઈ શકીએ

મળે છે આથી પ્રકાશના કિરણો પ્રજ્વલિત જ્વલિત માર્ગ દેખાશે એટલે કે આપણને ખબર પડશે પ્રકાશના કિરણો જે છે તે આપણને ખબર પડે દેખાશે પ્રકાશના એટલે કે પ્રકાશ એમાંથી નીકળતા આપણને દેખાશે બરાબર એટલે કે નિલંબિત દ્રાવણ આપણે પ્રકાશનો પ્રસાર કરીએ તો તેનો પ્રજ્વલિત જોઈ શકીએ આપણે મૂકી રાખીએ બરાબર તો ખલેલ પહોંચાડીએ એટલે કે તેને હાથ લગાવ્યા એને છેડ્યા વગર એને આપણે મૂકી રાખીએ તો તે દ્રાવણની અંદર જે નિલંબન કણો જે છે બરાબર એ જ્યાં જો એને હલાવીએ નહીં તો થોડી વારમાં બેસી જશે એટલે કે શું થઈ જાય છે તળિયામાં આવીને બેસી જાય છે બરાબર એટલે એમ કહી શકીએ કે નિલંબન કણો જે છે તે સ્થાયી નથી એટલે કે એક જ જગ્યાએ રહેતા અને તમે તેને હલાવો તો એ દ્રાવણ અંદર દરેક જગ્યાએ ફરતા રહે છે તમે એને સ્થિર મૂકી દો તો પછી તે શું થશે તળિયા પર આવીને બેસી જશે ઓકે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે બરાબર એટલે કઈ રીતે અલગ કરી શકાય કે દ્રાવણ અંદર જ્યારે એક કણો જે છે તે નીચે બેસી જાય દાખલા તરીકે ચૂનાનું પાણી બનાવીએ ચૂનાનું ડ્રાવણ બનાવીએ તો ચૂનો તમે નાખ્યા બાદ તેને ચૂનાને અંબર મૂકી રાખો તો ચૂનો જે છે તે નીચે તળિયા પર બેસી જશે બરાબર એના કણો બેસી જશે અને ઉપર કેવું હશે ચોખ્ખું પાણી હશે તમે એને પાણીને ઉપરથી મતલબ લઈ લેશો અને છેલ્લે નીચે તળિયાની અંદર શું રહેશે ફક્ત ચૂનો રહે છે તો આ રીતે આપણે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકીએ છે નિલંબિત નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિરણ ક્યારે થશે કે જ્યારે દ્રાવણની અંદર કિરણો હશે પણ કિરણો ક્યાં બેસી જાય છે તળિયા પર બેસી જાય છે બરાબર એટલે તેની અંદરથી પછી પ્રકાશ જે છે તે આરબાર પસાર થઈ જશે અને પ્રકિરણ થશે નહીં આગળ ત્યારબાદ આવે છે કલીલ દ્રાવણ કલીલ કોને કહેવામાં આવે બરાબર તેના વિશે તો જે દ્રાવણ ની અંદર દ્રાવ્ય પદાર્થ એટલે કે જે ઓગળે છે તે પદાર્થ એ દ્રાવક માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવક છે અને દ્રાવ્ય પદાર્થ તરીકે કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ શું લઈ શકીએ કોઈ પણ વસ્તુ લઈ શકીએ બરાબર તો એની અંદર એ જે છે તે પાણીની અંદર તરતા રહે તેની અંદર ઓગળતા નથી બરાબર ઓગળીને પણ શું કેવા રહે છે તેમાં ભળીને પણ તરતા રહે છે બરાબર તેઓ નીચે જમીન પર બે એટલે કે તળિયા પર બેસી જતા નથી તો તેવા દ્રાવણ ને કલીલમય દ્રાવણ અથવા તો સોલ કહેવામાં આવે છે નિલંબનમાં કેવું હતું કે કણો જે છે તે ઓગળીને પણ શું કેવા રહે છે અંદર રહે છે પરંતુ પરંતુ તેને ખલેલ પહોંચાડ્યા વગર રાખીએ તો તે નીચે તળિયા પર બેસી જશે જ્યારે કલીલ ની અંદર એવું થતું નથી કલીલ ની અંદર કેવા રહે છે તો એ દ્રાવક ની અંદર કેવા થાય છે કે તેની અંદર રહેલા તેની તેની અંદર તરતા રહે છે બરાબર દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે હવા આપણી આજુબાજુ જે હવા છે તે બરાબર તો હવાની અંદર જે ધૂળ છે બરાબર ધૂળ છે પછી આ કેટલાક જે ધુમ્મસ જોવા મળે છે પાણી એટલે કે ભેજ બરાબર તો ભેજના કણો જે છે બરાબર એ તેની અંદર હવામાં તળતા રહે છે તે નીચે જમીન પર બેસી જતા તે હવાની અંદર જ રહે છે બરાબર તો આ જે જે હવાની અંદર જે ભેજ છે બરાબર એ એક પ્રકારનું કલીલ થઈ ગયું એ શું થઈ ગયું કલીલ કહેવામાં આવે છે બરાબર કલીલમય દ્રાવણના ઘટક તરીકે ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે એની અંદર જે પદાર્થ હોય દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કહેવામાં આવે અને જે દ્રાવક હોય છે તેને કહેવામાં આવે છે વિક્ષેપણ માધ્યમ યાદ રાખજો વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય અને વિક્ષેપણ માધ્યમ એટલે કે તે જેની અંદર વિક્ષેપિત થશે બરાબર એટલે કે તે શું હશે દ્રાવક હશે બરાબર ઉદાહરણ આપેલા છે ઉદાહરણ તરીકે દૂધ છે વાદળ છે ધુમાડો છે ધુમ્મસ છે દૂધનું ઉદાહરણ લઈએ તો દૂધ એ શું છે મોટે ભાગે તે પાણી છે બરાબર પાણીની અંદર દૂધના કણો એટલે કે કેટલાક પોષક તત્વો રહેલા છે બરાબર તો એ પોષક તત્વો નીચે તળિયા પર બેસી જતા નથી તે પાણીની અંદર જ તે ફળતા રહે છે મતલબ દરેક પાણીના દરેક ટીપાની અંદર એટલે કે દૂધના દરેક ટીપાની અંદર તે જોવા મળે છે બરાબર એટલા માટે તે કેવા છે કલીલ દ્રાવણ છે ઓકે ત્યારબાદ આવે છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ તો કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે તેને વિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય તેને વિક્ષેપણ માધ્યમ બરાબર બંને વિશે પાછા જોઈએ તો કલીલ દ્રાવણ છે માની લો કોઈ દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક બરાબર દ્રાવ્ય જે ઓગળી જાય છે જે ભળી જાય છે તેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય બરાબર એટલે ફેલાયેલો હોય 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 મતલબ ભેળ તેમાં ભળી તેને આવે છે વિક્ષેપિત અને એને જે ઓગાળે અથવા તેને મિક્સ કરે બરાબર તેને વિક્ષેપણ માધ્યમ એટલે કે કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો જે છે તે નિલંબિત થયેલા હોય ઉમેરાયેલા હોય ભેળસેળ થયેલું હોય બરાબર તો તેને વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કલીલ જે છે તે શું છે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ માધ્યમ અથવા વિક્ષેપણ બરાબર એની અંદર દ્રાવણમાં સામાન્ય રીતે દ્રાવ્ય અને દ્રાવક હોય છે તો આયા કલીલની ભાષામાં કલીલની અંદર શું હશે દ્રાવ્ય તરીકે વિક્ષેપિત કલા અને દ્રાવક તરીકે વિક્ષેપણ માધ્યમ હોય છે ઓકે ત્યારબાદ આપણે જોઈએ ટિન્ડલ અસર હોય છે તે કણોનું કર જે છે તે નાનું હોય છે ખૂબ જ નાનું એટલે કેટલું એક નેનોમીટર કરતા પણ તે કેવું હોય છે નાનું હોય છે એટલે માટે તેને આપણે નળી આંખો જ જોઈ શકતા નથી બરાબર છે

એની તો વાદળમાંથી અથવા તો ધુમ્મસની અંદરથી જ્યારે પ્રકાશના કિરણો પસાર થશે પ્રકાશના એટલે કે પ્રકાશના કિરણો જયારે પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો રહેલા છે તે કણ વડે પ્રકાશ કિરણ પૂંજ પ્રકિરણ થાય બરાબર એટલે કે પ્રકાશના કિરણો જે છે તેની અંદરથી પસાર થશે બરાબર તો પસાર થવાના કારણે જે કિરણ જે દિશામાંથી આવતા હોય તો એ માર્ગ જે છે તે પ્રજવલિત થાય બરાબર એટલે કે બતાવવામાં આવ્યું છે બરાબર એ ફોટો બતાવવામાં આવી છે અને એની અંદર તમે જોઈ શકો પ્રકાશના કિરણો તમને દેખાશે એટલે કે પ્રકાશનો માર્ગ જે છે તે તમને દેખાશે બરાબર જો અહીંયા તમને બતાવું આ જે છે આ પ્રકાશનો છે આ આ રીતે બધો પ્રકાશ જમીન પર પડે છે બરાબર તો આ જે છે તે ઉપર આવે એટલે કે જંગલના રીતે જંગલ પણ આપણને દેખાય છે તો આ જે ઘટના બને છે આ રીતે જે પ્રકાશના કિરણો આપણને દેખાય છે તેને કહેવામાં આવે છે ટિંડલ અસર ટિંડલ કેમ કહેવામાં આવે કારણ કે એક વૈજ્ઞાનિક હતો ટિન્ડલ નામનો બરાબર આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે બંધ ઓરડો હોય બંધ રૂમ હોય બરાબર છાપરાવાળું મકાન હોય અને તે બંધ હોય છાપરામાં એક કાણું પડેલું હોય અને એ કાણાની અંદરથી એક છિદ્રની અંદરથી અંદર થી પ્રકાશ આવે બરાબર તો પ્રકાશ જયારે બંધ ઓરડાની અંદર જયારે આવે છે તો ઓરડામાં રહેલા હોય હોય રજકણો રહેલા હોય છે તો એ રજકણો જે કિરણ આવે છે એ રજકણોની સાથે શું થાય છે અથડાય છે બરાબર અથડાવાના કારણે શું થશે તો એ પ્રકાશ જે છે તે પ્રજવલિત થશે એ જે પ્રકાશ જે દિશામાં આવતો હશે તે દિશાનો જે માર્ગ છે તે માર્ગ પ્રજ્વલિત થશે એટલે ચમકશે બરાબર એટલે દેખાય છે બરાબર બીજું વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકાશ પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે બરાબર તો આ ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાય છે કે સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય જે છે તે રાતા રંગનો એટલે કે લાલ નારંગી કેસરી જેવો રંગ કેમ ધારણ કરે છે કેમ આવું દેખાય છે તો એના કારણે થાય છે તો તે ટિન્ડલ અસર દર્શાવે છે અને તે વાતાવરણમાં રહેલા જે રચકણો હોય તો તેની તેના કારણે તે ટિન્ડલ અસર દર્શાવે છે બરાબર બીજું એક ઉદાહરણ છે ગાઢ જંગલ જે તમને ચિત્રમાં આપ્યું છે ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે જંગલના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે જે જગ્યાએ જંગલ હશે તે જગ્યાએ ધુમ્મસનું પ્રમાણ અને ઝાકળ એ ધુમ્મસ જ કહેવામાં આવે બરાબર તો ઝાકળ કે ધુમ્મસનું પ્રમાણ જે છે તે ખૂબ વધારે હશે બરાબર તો એની અંદર જે કણો રહેલા છે બરાબર પાણીના કણો તો તેના કારણે જે છે